સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ પાટણની. પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાટણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો છે. ઠાકોર એકતા સમિતિ દ્વારા આ વિરોધ કરવામાં આવશે અને મહત્વનું કહી શકાય કે અલ્પેશ ઠાકોરે બે દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે, ત્યારે સમાજ સાથે ગદ્દારી કરવાનો આરોપ અલ્પેશ ઠાકોર ઉપર લાગ્યો છે અને સમાજ સાથે જે રીતે ગદ્દારી કરવાનો આરોપ લાગ્યો છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવશે. પાટણથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને અલ્પેશ ઠાકોરનો પાટણમાં વિરોધ કરવામાં આવશે. અને આ તમામ વિગતોની વાત કરીએ તો ઠાકોર એકતા સમિતિ દ્વારા આ વિરોધ કરવામાં આવશે. ત્યારે આજ અંગે વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી જોડાયા છે. પ્રવીણ, જે રીતે વાત કરીએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવશે અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ઠાકોર સમાજમાં જે બે ફાળા પડ્યા છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જણાવી દઉં કે પાટણ જિલ્લાની અંદર અલ્પેશ ઠાકોર દ્વારા જે ઠાકોર સમાજનો અંદર પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય ભારે સમાજની અંદર ઠાકોર સમાજની અંદર રાજકીય માહોલ જોવા મળ્યો છે અને ઠાકોર સમાજ આ નિર્ણયને લઈને બે ભાગમાં વહેંચાઈ ગયો છે. હાલમાં જોવા જઈએ વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર ઠેર ઠેર પાટણમાં તેમજ અન્ય સ્થળો પર પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે જે ઠાકોર સમાજ એકતા સમિતિ છે તેના નેજા હેઠળ આજે એક બેઠક યોજવાની છે, તેની અંદર ઠાકોર સમાજનો વિરોધ કરવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. જી, આભાર પ્રમાણે સમગ્ર માહિતી બદલ. તો પાટણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવશે. ખૂબ જ મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે બે દિવસ પહેલાં જ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપ્યા બાદ તેઓ હવે ફક્ત ધારાસભ્ય તરીકેની કામગીરી નિભાવી રહ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોરનો હવે બે અલગ અલગ સમાજમાં વિભાગ થઈ ગયો છે. એક સમાજ જે અલ્પેશ ઠાકોરને સપોર્ટ કરી રહ્યો છે, જ્યારે એક સમાજ અલ્પેશ ઠાકોરને વિરોધ કરી રહ્યો છે. ચાણસ્મા ખાતેની અલ્પેશ ઠાકોરની સભામાં તેનો વિરોધ કરવામાં આવશે તેવું સામે આવી રહ્યું છે.